ટીપી હટાવો ખેડૂત બચાવો. ઝાંઝરડામાં લાગુ થનારી ટીપી સ્કીમ નંબર 5-7 રદ કરો. 350થી વધુ ખેડૂત ભાઈ બહેનોના ધરણા 5 દિવસ ચાલુ રહેશે. આ ધરણા વિકાસવાળા એરિયામાંથી ટીપી સ્કીમ લાગુ કરવી જોઈએ, જ્યાં ખેડૂતો ખેતી કરે છે ત્યાં નહીં, તેમ જણાવી ભારતીય કિસાન સંઘના મનસુખ પટોડિયાએ ઝાંઝરડામાં લાગુ પડનારા ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરી છે. જૂનાગઢના સરદારબાગ ઝાંસીની રાણીના પુતળા પાસે ખેડૂત ભાઈ બહેનો મોટી સંખ્યામાં ટીપી હટાવો ખેડૂતોને બચાવોના બેનરો હાથમાં રાખી ટીપી હટાવવાના મુદ્દે હાલમાં ધરણા પર બેસી રામધૂન બોલાવી રહ્યા છે. જૂનાગઢમાં છેલ્લા ઘણા વખતથી ખેડૂતો ટીપી હટાવો કિસાનોને બચાવો જેવા મુદ્દાઓને લઈને આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં દિન સુધીમાં તેમની વાતને ધ્યાનમાં લેવામાં નથી આવી, ત્યારે આજે જૂનાગઢ ઝાંસીની રાણીના પુતળા પાસે બેસીને ફરી એકવાર ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. એની અનેક રજૂઆત કરવા છતાં પણ હજી એને રદ કરવામાં નથી આવી, એટલા માટે સરકારની અમે ધ્યાન દોરી આજે ધરણા કરી અને કહીએ છીએ સરકારને કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઉપર આ ખોટું ભારણ, આ કંઈ ટીપી સ્કીમ યોજના હે, એ વિકાસ માટેની યોજના હે, પણ જ્યાં વિકાસ જ નથી થયો, ખેડૂતો રોજ ખેતરે જાય છે, ખેતી કરે છે, ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે. ખેડૂતોને હેરાન કરવાની આ સ્કીમ યોજના છે, જેને તાત્કાલિક અસરથી ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ તાત્કાલિક રદ કરવા માટે માગણી કરવા માટે આજે અહીંયા ધરણા ઉપર બેઠા છે. આ 5 દિવસના ધરણા ખેડૂતો કરશે અને સરકારનું ધ્યાન દોરશે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ, નહીંતર આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે, જેનું પરિણામ જે કંઈ વહીવટીતંત્ર છે એને ભોગવવું જોઈએ. કારણ કે જુડાના કચેરીના જે કંઈ અધિકારી છે એ અમારી માગણી ગ્રાહ્ય રાખતા નથી, પણ અમારી માગણી એ છે કે કલમ 66 મુજબ આ તમામ ખેડૂતો વિરોધ કરે છે, ત્યારે આ યોજના ધરારથી શું કામ લાગુ કરવી જોઈએ, ખેડૂતોને અન્યાય થાય એવી યોજના તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ, એની માગણી સાથે આજે ખેડૂતો અહીં ધરણા ઉપર બેઠા છે. વિશાળ સંખ્યાની અંદર અમારી બહેનો પણ અહીંયા આજે શક્તિ જાગાવી ત્યારે સારી સમસ્યા આવી, એના આ સરકાર અમારી માગણી મંજૂર કરે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી લાગણી અને માગણી.